राज्यभर में आगामी 5 दिवस भारे वरसाद की आगाही हवामान विभाग तरफ थी आपवामां आवी छे। गुजरात में चोमासु सत्तावार बेसी चुक्यु छे। गुजरात में सत्तावार चोमासानी एंट्री थई चुकी छे। दक्षिण गुजरात अने सौराष्ट्र में भारे थी अति भारे वरसाद की आगाही हवामान विभाग तरफ थी आपवामां आवी छे। तो बीजी तरफ अन्य विस्तारों में के एटले के उत्तर गुजरात मध्य गुजरात सहित तमाम विस्तारों में भारे थी अति भारे वरसाद छे ते वरसी सके छे। साथ ज केटलाक विस्तारों में जरूरी एलर्ट है ते जाहिर करवामां आवे छे। दक्षिण गुजरात में येलो एलर्ट हवामान विभागे आप्युं छे, तो अन्य विस्तार में ऑरेंज एलर्ट जाहिर करवामां आव्युं छे। अनेक विस्तार में अनेक इंच गणो वरसाद छे ते सतत वरसी रह्यो छे। तो आगामी 5 दिवस पण केटलाक विस्तार में भारे थी अति भारे वरसाद की आगाही आपवामां आवी छे। तो साथ ज माछीमारों ने दरियो न खेड़वानी सूचना आपवामां आवी छे, कारण के एक वरसादी ट्रफ पसार थई रह्यो छे अने लो प्रेशर सिस्टम छे ते पण सक्रिय बनी रही छे, जेना कारणे गुजरात में वरसाद रहेशे। तो आ साथे अमदावाद में पण चोमासाए धमाकेदार एंट्री करी छे, तो अनेक विस्तार में धोधमार वरसाद वरस्यो। चोमासानी शुरुआत थता ज मध्य गुजरात पर तेमाथी बाकात नथी रह्यो। आणंद, નડિયાદ અને મહેમદાવાદમાં પણ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખેડાના નડિયાદમાં નડિયાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ચૂકી છે। છેલ્લા કેટલાક સમયથી વરસી રહ્યા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વીકેવી રોડ પર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલનો સામનો કરવો પડ્યો હતો। સંતરામ આઈ હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદની શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। આણંદના ઉમરેઠના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળોને સાથે અહીં ધોધમાર વરસાદ વરસ્યો। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। આણંદ, બોરસદ, ઉમરેઠ તમામ જગ્યા પર વરસાદ વરસ્યો હતો। બોરસદમાં તો 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। નડિયાદમાં વરસાદ વરસતા અનેક ગરનાળાઓ વાપરવાલાયક રહ્યા ન હતા। ગરનાળામાં પાણી ભરાતા અનેક લોકોએ ગોળ ફરીને પોતાના નિયત સ્થાન પર જવું પડ્યું હતું। રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના SG હાઈવે 16 ગુજરાત હાઈકોર્ટ સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે। શહેરના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદથી શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ પડતા નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે। ગાંધીનગરમાં પણ ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। પાટનગરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા ધરતીપુત્રો રાજી થયા છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી। શહેરીજનો માંગ કરી રહ્યા છે કે આ વખતે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળે। રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી થોડા દિવસ સુધી સૌરાષ્ટ્રમાં આ પ્રકારે જ વરસાદ રહેશે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। જેતપુર તાલુકામાં ગતરાતથી વરસાદી વાતાવરણ જામેલું છે। શહેર તેમજ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી। સતત વરસાદ ચાલુ રહેતા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને ઓફિસ જતા લોકો ભીંજાયા હતા। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં ગતરાતથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે વરસ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે જિલ્લામાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તો ભેંસાણમાં 2 ઇંચ, જૂનાગઢમાં 1 ઇંચ, તો માણાવદરમાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદથી જામનગર શહેરને પીવાનું પાણી પૂરતું પાડતા 4 જળાશયોમાં 1 ફૂટથી 3 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ હતી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ વખતે વરસાદ સારો રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે દસ્તક આપી દીધી છે, તેવામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। વલસાડ જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામેલો છે। ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। અહીં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ, જ્યારે કપરાડામાં 1 ઇંચ, વાપીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વાપીમાં પહેલા જ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, જેનાથી વાહન ચાલકોને હાલાકી પડી હતી। સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કામરેજ, ખરવાસા, સામપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। વિહાણ, બારડોલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। આ તરફ ભરૂચના જિલ્લામાં પણ સતત 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે। જિલ્લાના વાગરા, પાલેજ, જંબુસર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો, તો જંબુસર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરૂ કરી તો લોકોને ગરમીથી રાહત મળી।
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે દિવસ મધ્યપ્રદેશ સહિત 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। ગત દિવસે દેશભરમાં પડેલા વરસાદના કારણે 5 રાજ્યોમાં 16 લોકોના મોત થયા છે। રાજસ્થાનમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 4 લોકોના મોત થયા હતા। મુંબઈમાં 2 ઇમારતોના ભાગ પડતા 6 લોકોના મોત થયા હતા। જ્યારે દિલ્હી રેલવે સ્ટેશન પર વીજળીના પોલથી કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું હતું। ઉત્તરાખંડમાં 3 મોતના સમાચાર છે, જ્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાલ ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે। હિમાચલ પ્રદેશના સોલન વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। મંડી જિલ્લામાં 200 લોકો પૂરમાં ફસાયા છે। મંડી, કુલુ અને ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બ્લોક થઈ જતા સેંકડો વાહનો અટવાયા પડ્યા હતા। ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે બદ્રીનાથ હાઈવે ધોવાઈ ગયો હતો। સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે। ભારે વરસાદના કારણે અત્યારથી જ દેશમાં પરિસ્થિતિ વિકટ જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોને અતિભારે વરસાદ માટે તૈયાર રહેવા સૂચન કર્યું છે। આસામમાં પૂરને કારણે હજુ પણ પરિસ્થિતિ ગંભીર બની છે। 4 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે પૂરને કારણે 3 લોકોના મોત થયા છે। આસામમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની રહી છે। આસામના 15 જિલ્લાઓમાં લગભગ 4 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે। આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર બાજલી, બક્સા, બરપેટા, દરરંગ, ગુબરી, ડિબ્રુગઢ, ગોલપારા, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, લખીમપુર, નાગાંવ, નલબારી અને તામુલપુર જિલ્લામાં 37 મહેસૂલ વિસ્તાર હેઠળના 874 ગામો પ્રભાવિત થયા છે। છેલ્લા 24 કલાકમાં નલબારી જિલ્લામાં પૂરના પાણીમાં 222 પશુઓ વહી ગયા છે, તેમજ નલબારી અને તામુલપુર જિલ્લામાં પૂરને કારણે અત્યાર સુધીમાં 1290 મકાનોને નુકસાન થયું છે। 7 પાડા, 50 રસ્તા, 3 પુલ, અનેક આંગણવાડી કેન્દ્રો, કૃષિ બંધો, પુલ અને સિંચાઈ નહેરોને પણ નુકસાન થયું છે। રાજ્ય પ્રશાસને 61 રાહત શિબિરો અને આ સાથે 104 રાહત વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે, જેમાં 43,000થી પણ વધુ લોકો આશરો લઈ રહ્યા છે। મણિપુરમાં છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી હિંસા મુદ્દે વિપક્ષ સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે, જેને લઈને આજે અમિત શાહે પીએમ મોદી સાથે બેઠક કરી હતી। પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ બેઠક સર્વપક્ષીય બેઠક બાદ થઈ હતી, જેમાં તમામ પક્ષોએ મણિપુર હિંસા અંગે સરકારને સવાલો પૂછ્યા હતા, જે દરમિયાન અમિત શાહે બધાને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી થઈ રહી છે। આ બેઠકમાં 18 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો। આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી। લાંબા સમય સુધી ચાલેલી આ બેઠકમાં મણિપુરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક પછી તરત જ મુખ્ય પ્રધાન બીરેન સિંહે ટ્વિટર પર જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની દેખરેખ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસો પછી હિંસા પર હવે મોટા પ્રમાણમાં નિયંત્રણ લગાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રી બીરેન સિંહે દાવો કર્યો છે કે 13 જૂનથી હિંસાના કારણે કોઈ જ મોત થયા નથી, પરંતુ વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન IAS ધવલ પટેલ દ્વારા છોટાઉદેપુરની શાળાની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત બાદ તેમણે પત્ર શિક્ષણ સચિવને લખ્યો છે, જે હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। રાજ્યમાં હજુ પણ અનેક એવા જિલ્લા છે જ્યાં પાયાનું શિક્ષણ મેળવવામાં વિદ્યાર્થીઓ અસમર્થ છે, તે વાત એક IAS અધિકારીની મુલાકાતથી પુરવાર થઈ છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન IAS અધિકારીએ છોટાઉદેપુરની 6 શાળાઓની મુલાકાત લીધી હતી। IAS અધિકારીની તપાસમાં 6 માંથી 5 શાળાઓમાં શિક્ષણ નિમ્ન કક્ષાનું હોવાનું સામે આવ્યું છે। કોઈ શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થી 1 અંકના સરવાળા પણ વેઢાથી ગણતા હોવાનું સામે આવ્યું છે, તો કેટલાક વિદ્યાર્થીઓને નકશામાં હિમાલય કે ગુજરાત ક્યાં આવ્યું છે તેની પણ જાણકારી નથી। શાળામાં વાર્ષિક કસોટીમાં સમૂહમાં ચોરી થતી હોવાનો પણ IAS અધિકારીએ પોતાની તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે, જેને લઈને હાલ આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ધવલ પટેલે પત્રમાં લખેલી વાસ્તવિકતાને લઈને લોકો તેમના વખાણ કરી રહ્યા છે, સાથે જ શિક્ષણની સ્થિતિને લઈને લોકો ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે। અધિકારી ધવલ પટેલના પત્રને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી। તમામ વિસ્તારોમાં શિક્ષણ આપવાનો અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવાનો સરકાર શ્રી પૂરેપૂરો ખંતથી અને નિષ્ઠાથી પ્રયત્ન કરી રહ્યો છે। આગામી સમયમાં જ્યાં આગળ આપણને નાની મોટી તકલીફો માલુમ પડી છે એ સુધારવાનો અવકાશ અને મોકો મળે છે, અને આવું કહેતાની સાથે જે લોકોને
योग्य અનુભવ નહોતો અથવા તો જ્યાં આગળ સૂચન કરવા જેવા હતા એટલે સ્વાભાવિક ધવલભાઈએ પણ એ સૂચન કર્યું હતું કેની પાંચ શાળાઓ જે પ્રકારનું નિમ્ન સ્તરનું દયનીય સ્થિતિ શાળાઓની મને એમ લાગે છે કે રાજ્યની સરકાર માટે આનાથી મોટું કોઈ સર્ટિફિકેટ હોઈ શકે નહીં રાજ્યના સચિવ જ જ્યારે આ બાબતનો રિપોર્ટનો પોલ ખોલી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ક્યારે સુધરશે કેટલા હજાર બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે આપણે કેટલા વર્ષ પાછળ વયા જશું જાગવાની જરૂર છે નેતાઓની પ્રાઇવેટ શાળાઓમાં વધારે ફીસ આપીને લોકો મજબૂરીએ ભણાવવા તૈયાર થાય એ માટેનું ષડયંત્ર મને લાગી રહ્યું છે જેના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોની એટલી ઘટ છે કે ભરતી જ નથી કરતા પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે છેડેલું આંદોલન કુસ્તીબાજોએ પાછું ખેંચ્યું છે કુસ્તીબાજોએ કહ્યું છે કે હવે લડાઈ જે છે એ રસ્તા પર નહીં કોર્ટમાં લડીશું મહિલા કુસ્તીબાજો સાક્ષી મલિક વિનેશ ફોગર અને બજરંગ પુનિયાએ રવિવારે મોડી રાત્રે આ જાહેરાત કરી હતી તેમનું કહેવું છે કે હવે તેમની લડાઈ રસ્તા પર નહીં પણ કોર્ટમાં લડવામાં આવશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે કુસ્તીબાજોએ કહ્યું કે અમે સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાના અમલની રાહ જોઈશું સાક્ષીએ લખ્યું 7 જૂને સરકાર સાથે વાતચીત થઈ હતી કુસ્તીબાજોને આપેલા વચનના પગલે સરકારે મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા મહિલાઓના ઉત્પીડન અને યૌન શોષણ અંગે કરવામાં આવેલી ફરિયાદો પર FIR નોંધી હતી દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરીને 15 જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી આ કિસ્સામાં હવે કુસ્તીબાજોની કાનૂની લડાઈ રસ્તાના બદલે હવે કોર્ટમાં ચાલુ રહેશે કુસ્તી સંઘમાં બદલાવ અને સુધારાના વચન સાથે નવા કુસ્તી સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે જે 11 જુલાઈના રોજ યોજાશે પ્રધાનમંત્રીની US મુલાકાત બાદ એક ટ્વીટ વાયરલ થયું છે જેમાં જો બાઇડને ટ્વીટ કર્યું છે કે ભારત અને અમેરિકાની મિત્રતા સૌથી ખાસ છે તો PM મોદીએ પણ જવાબ આપ્યો છે કે બંને સાથે મળી પૃથ્વીને વધુ રહેવા લાયક બનાવીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની US મુલાકાત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વીટ કર્યું છે તેમણે લખ્યું અમેરિકા અને ભારતની મિત્રતા વિશ્વની સૌથી મહત્વપૂર્ણ અને ખાસ મિત્રતામાંની એક છે તે હવે મજબૂત બની ગઈ છે જેના જવાબમાં PM મોદીએ કહ્યું હું અમેરિકન રાષ્ટ્રપતિ સાથે સહમત છું વૈશ્વિક કલ્યાણ માટે અમારી મિત્રતા મહત્વપૂર્ણ છે આનાથી આપણો ગ્રહ વધુ સારો અને ટકાઉ બનશે વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદી 20 જૂને 4 દિવસના પ્રવાસે અમેરિકા પહોંચ્યા હતા 23 જૂન સુધી તેમણે રાષ્ટ્રપતિ બાઇડન સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી મોદીના પરત ફર્યા બાદ બાઇડને એક વિડીયો શેર કર્યો હતો અને ટ્વીટ કરીને બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો અને મિત્રતા વિશે જણાવ્યું હતું પ્રધાનમંત્રીની અમેરિકા મુલાકાતમાં સ્ટેટ ડિનર અને અમેરિકી કોંગ્રેસને સંબોધન આ બંને કાર્યક્રમો મહત્વપૂર્ણ રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મુસ્લિમોના અધિકારને લઈને નિવેદન આપ્યું હતું જો કે રાજનાથસિંહે ઓબામાને વળતો પ્રહાર કરી જવાબ આપ્યો રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતના મુસલમાનોની સુરક્ષા અંગે કરેલી ટિપ્પણી બદલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર વળતો પ્રહાર કર્યો છે રાજનાથસિંહે આજે કહ્યું કે ઓબામાજીએ એ ન ભૂલવું જોઈએ કે ભારત એકમાત્ર એવો દેશ છે જે વિશ્વમાં રહેતા તમામ લોકોને પરિવારના સભ્યો માને છે તેમણે પોતાના વિશે પણ વિચારવું જોઈએ કે તેમણે કેટલા મુસલમાનોને માર્યા છે તેમણે કહ્યું કે હવે મુસ્લિમ દેશો પણ સ્વીકારે છે કે આતંકવાદ અસ્વીકાર્ય છે ભારત અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું છે કે UN સૂચિબદ્ધ આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી થવી જોઈએ જેમાં લશ્કરે તોયબા લશ્કરે મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનનો સમાવેશ થાય છે બરાક ઓબામાએ નિવેદન આપ્યું હતું કે ભારત લઘુમતીઓના અધિકારોનું રક્ષણ નહીં કરે તો એક સમય એવો આવશે કે દેશ તૂટી જશે આ નિવેદન જ્યારે બરાક ઓબામાએ આપ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે અહીં પાકિસ્તાની સેના વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે અહીંના લોકોનું કહેવું છે કે યુદ્ધ વિરામ રેખા ઉપર હાજર જેહાદી તત્વોને કારણે તેમનો જીવ જોખમમાં છે લોકોના મતે પાકિસ્તાની સેના અહીં નિર્દોષ લોકોની હત્યા કરી રહી છે અને તમામ દોષ ભારતીય સેના ઉપર નાખી રહી છે POKમાં આવા પ્રદર્શનો નવી વાત નથી દરેક વખતે સેના અને તેના અત્યાચારો વિરુદ્ધ આવા પ્રદર્શનો થતા રહે છે ટ્વિટર ઉપર જે વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે તેના પરથી જાણવા મળે છે કે લોકો POKમાં સીઝફાયર લાઇન પર પાકિસ્તાન આર્મી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અહીંના રહેવાસીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ભારતીય સેનાને દોષી ઠેરવવા ટેરિન આઉટમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે લગભગ એક મહિના પહેલા પણ અહીં પ્રદર્શનો થયા હતા પાક સેના ઉપર ઘણીવાર માનવ અધિકાર ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે અને હવે પાકિસ્તાન આર્મી એક્ટ હેઠળ કેસ પણ ચલાવવામાં આવી રહ્યા છે